दस मिनट का हो आओ रोल। यस અત્યાર સુધી એવું લાગતું હતું કે ભારતમાં માત્ર કાશ્મીરમાં જ હિન્દુઓ સલામત છે, હવે તો ખંભાતમાં પણ હિન્દુ અસલામત છે અને દિલ્હીમાં પણ હિન્દુ અસલામત છે। એનો અર્થ કે ધીરે ધીરે ખંભાત, વડોદરા કે દિલ્હી એ કાશ્મીર બની રહ્યું છે અને આવડવ મોટી પોલીસ, જે બહાદુર પોલીસ આપણી રક્ષા કરવા માટે સક્ષમ છે, હવે એ પોલીસવાળા જ પોતાની રક્ષા નહીં કરી શકતા। એનો અર્થ કે પોલીસના હાથ બાંધી દીધા, એટલે આ જેહાદી આતંકવાદીઓ પોલીસવાળાને મારી નાખે, હિન્દુઓને મારી નાખે અને હિન્દુઓના ઘર લૂંટી જાય। ભાઈ આ તો હવે ઔરંગઝેબવાળી થઈ રહી છે, શું થશે આપણા ઘરોનું, સંપત્તિનું, જો પોલીસવાળા સલામત ન હોય અને હિન્દુ સલામત ન હોય અને એ પણ ખંભાતને દિલ્હીમાં, તો બધાએ હિન્દુઓએ વિચારવાની જરૂર છે કે આ દેશની પોલીસ જેહાદી આતંકવાદીઓ સામે લડવા સક્ષમ હોવા છતાં એના હાથ કેમ બાંધી રાખ્યા છે, કોની રાહ જોતા હતા આપણે, રતનલાલના મરવાની રાહ જોતા હતા, અંકિત શર્માની મરવાની રાહ જોતા હતા, ખંભાતમાં ચાવડાના મરવાની રાહ જોતા હતા, શું કરતા હતા।